ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 રાજ્ય સરકાર ભાગ 3 છેલ્લે આપણે તેમાં રાજ્યપાલના કાર્ય અને તેને શું કાર્ય હોય છે તે આપણે જોયું હતું. ત્યાર પછી છે મુખ્યમંત્રી. તે તો મુખ્યમંત્રી એટલે કે ચીફ મિનિસ્ટર, તો તેનું કાર્ય શું છે અને તે ક્યાંક તેમને શું કાર્ય કરવાનું હોય છે અને તેની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે. તો રાજ્યપાલ વિધાનસભાના બહુમત ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. જે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યપાલમાં જે બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરવામાં આવે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્ય નવા સચિવાલય એટલે કે સ્વર્ણિમ ભવનની ભવન ગાંધીનગરમાં છે અને મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના મંત્રીઓ, તેવી રીતે 3 કક્ષાએ મંત્રીઓની નિમણૂક હોય છે. તો છે તેની મુખ્યમંત્રીના કાર્ય શું છે? તો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે, જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળના મંત્રીઓના જુદા જુદા વહીવટ ખાતાઓની વહેંચણી કરે છે. જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરે છે. વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે. ત્યાર પછી છે રાજ્ય સરકારના કાર્યો. રાજ્ય સરકાર શું કાર્ય કરે છે? તો ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાનું રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્ત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્ય અને સત્તાનું વિભાજન 3 યાદીઓમાં કરવામાં આવે છે, સંઘાદિ, રાજ્યઆદિ અને સંયુક્તઆદિ. ત્યાર પછી આટલું જાણો તેમાં સંઘયાદિ. તો જે 97 વિષય કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ અને દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘયાદીમાં છે. આપણે આગળ જોયું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. તેમાં વિભાજન એ પાછું 3 સત્તામાં કરવામાં આવ્યું છે, સંઘયાદી, રાજ્યયાદી અને સંયુક્ત. સંઘયાદી અને સંઘયાદીમાં ક્યાં કાર્ય કરવાના હોય છે અને ત્યાર પછી છે રાજ્યયાદી. તો જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવે છે તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે સત્તાઓ કેમાં આવે છે? રાજ્યયાદીમાં. ત્યાર પછી છે સંયુક્ત યાદી. તો સંયુક્ત જે 47 વિષયોને સંયુક્ત યાદીમાં સમાવવામાં આવેલા છે તે ક્યાં છે? તો રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દિવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓને સંયુક્ત યાદીમાં છે. ત્યાર પછી બીજા કાર્ય ક્યાં છે? તો લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું હોય છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્ય કરે છે. સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકાઓ ભજવે છે. આ શું છે? તો આ જોયું આપણે રાજ્ય સરકારના કાર્ય. ત્યાર પછી છે રાજ્યનું ન્યાયતંત્ર. તો રાજ્યનું ન્યાયતંત્ર કેવું છે? ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 અમદાવાદ ખાતે થઈ હતી. રાજ્યને લોકોને ન્યાય મળી રહે, કોઈ સાથે અન્યાય ન થાય તે માટે રાજ્યમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દરેક રાજ્યને શું હોય છે? તો તેની પોતાની વડી અદાલત હોય છે. તેમાં ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના 1 મે 1960 કરવામાં આવી હતી અને તે ક્યાં?
તો કે અમદાવાદ ખાતે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ બંને મળી અને રાજ્યના વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. ન્યાયતંત્રનું કાર્ય શું છે? તો નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકોની અપીલોનો નિકાલ કરવો, દિવાની અને ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો ભજવે છે. દરેક જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. ત્યાર પછી છે આરોગ્યનો અર્થ. આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્યને સ્વાસ્થ્ય અથવા તો શું કહેવામાં આવે છે? તંદુરસ્તી. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવ્યવસ્થા. આરોગ્યની વ્યાખ્યા અહીં આપેલી છે આપણને. તો શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક અને આધ્યાત્મિક રીતે આપણને સુખાકારી હોય છે તો તેને શું કહેવામાં આવે છે? આરોગ્ય. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેમનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? તો કે સારું હોવું મહત્વનું છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. ત્યાર પછી છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કઈ કઈ છે? તો જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્ર, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્ર, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. આ બધી કેવી સેવાઓ ગણવામાં આવે છે? જાહેર સેવાઓ. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ લોકો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે અને તાત્કાલિક સારવારો સેવા માટે 108ની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બધી આપણે છે જાહેર સેવાઓ, જે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી જાહેર સેવાઓ છે તે દેશના બધા નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તે માટે જાહેર સેવાઓનું નિર્માણ કરવામાં આવેલું હોય છે. ત્યાર પછી છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. તો ખાનગી સ્વાસ્થ્ય સેવામાં કઈ કઈ સેવાઓ છે? તો ખાનગી દવાખાનાઓ, ખાનગી હોસ્પિટલો, તાલીમ તથા સરકાર માન્ય ખાનગી ડાક્ટરો એટલે કે ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કાર્ય કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. ત્યાર પછી છે આરોગ્ય અને રાજ્ય સરકાર. રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજન અને ખર્ચ કરે છે. તે કઈ રીતે, કેવા ખર્ચ કરે છે અને કેવી સેવાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો તેમાં સૌથી પહેલાં તેનું કાર્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ, ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કરાવવામાં આવે છે. દારૂબંધી, ખાદ્ય પદાર્થો તથા ભેળસેળ પર નિયંત્રણ કરવામાં આવે છે. ત્યાર પછી છે તાત્કાલિક સેવા માટે 108ની સુવિધાઓ છે. સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાઓનું સંચાલન, જનઔષધિ કેન્દ્ર મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ, મેલેરિયા, કમળો, કોટ, અંધત્વ, મધુપ્રેમ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી આરોગ્ય અને સરકાર. રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે. દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સરખું જળવાઈ રહે, જ્યારે વ્યક્તિનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું હશે ત્યારે જ તે દેશનો સર્વાંગી વિકાસ શક્ય છે. તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કાર્ય કરે છે. તેમાં રાજ્ય સરકારની યોજનાઓ કઈ છે? તો મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમ, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ખિલખિલા ડ્રોપ બેંક. આ યોજનાઓ કોના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે? તો કે રાજ્ય સરકાર દ્વારા. ત્યાર પછી છે કેન્દ્ર સરકારની યોજનાઓ. તો તે કઈ કઈ છે? તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ,
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान, पर्यावरण जतन कार्यक्रम, राष्ट्रीय परिवार योजना, अटल स्नेह योजना, शौचालय और स्वच्छता अभियान, आयुष्मान भारत योजना 2018 आ प्रमाणेनी योजना द्वारा सरकार छे ते लोकोमां जागृति लावानुं कार्य अने लोकोने सुविधाओ आपे छे। तेमां आपणे राज्य सरकारनी योजनामां छेले जोयुं हतुं खिलखिला ड्रॉप बैंक योजना, तो ते केवी रीते कार्यरत छे ते अहीं आपणने नीचे आपेलुं छे। बाळक जन्मे ए दरेक कुटुंबमां खुशीनो अवसर छे। तंदुरस्त माता अने तंदुरस्त बाळक घरे परत पहोंचे ते कुटुंब माटे सहलो उल्लासनो प्रसंग छे। आથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે। આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવા ઉપલબ્ધ કરાવે છે। હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળકના આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણની તેમજ સલાહ આપવામાં આવે છે। વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને સરસીકરણના સંદેશા વિડીયોને માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તે કુટુંબીજનોને આપવામાં આવે છે। ત્યાર પછી છે આટલું જાણો, તેમાં આપણને આપેલું છે વિવિધ દિવસોની ઉજવણી, કયા દિવસે કઈ તારીખે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તે આપણને અહીં આપેલું છે। ત્યાર પછી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ તેની યોજના અને તેમાં કેવી સુવિધા આપેલી આવે આપવામાં આવે છે તે, ત્યાર પછી આટલું જાણો, તેમાં આયુષ્યમાન ભારત યોજના તે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે અને તેમાં કયા કાર્ય કરે છે, કેન્દ્ર સરકાર તે યોજનામાં કેવી રીતે કાર્યરત છે તે આપેલું છે। ત્યાર પછી અહીં આપણને આપેલું છે સ્વદેશ, સ્વદેશમાં તમારે 3-4 વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપેલા છે, તેમાં પહેલો રાજ્ય સરકારના કાર્યો, ત્યાર પછી ત્રીજો વિધાનસભાના સભ્ય માટેની લાયકાતો અને 5મો રાજ્યની કારોબારીની ફરજો, તે અગત્યના સવાલ છે જે તમારે તૈયાર કરવાના છે। અહીં પાઠ 15 આપણે પૂર્ણ થાય છે।